रामकृष्ण मठ बेलूर शाखा द्वारा भूजमा रामकृष्ण मठ शाखा नो प्रारंभ। शनि रवि बे दिवस नो कार्यक्रम ધીરસિંહ રાણા, કીર્તિસિંહ વાઘેલા અને નિમાબેન હાજરી આપશે। અજય સાગર પૂર્વિયાનો એક વિસ્તૃત અહેવાલ। શ્રી રામકૃષ્ણ વિવેકાનંદ ભાવધારાને વરેલા શ્રી રામકૃષ્ણ યુવક મંડળ ભુજના ભગીરથ પ્રયત્નો થકી યુગ પુરુષ સ્વામી વિવેકાનંદ દ્વારા સ્થાપિત આંતરરાષ્ટ્રીય સેવા સંસ્થાન રામકૃષ્ણ મઠ બેલુર મઠની શાખા રામકૃષ્ણ મઠ ભુજનો શુભારંભ થયો છે। આ સુવર્ણ પર્વને સત્કારવા માટે બે દિવસના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। રામકૃષ્ણ યુવક મંડળ અને ભુજની અર્પણ વિધિના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શનિવારે સત્સંગનું આયોજન કરવાનું છે। રવિવારના સવારના ભાગમાં હોમ હવનનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારબાદ સાંજે ટાઉન હોલ ખાતે રવિવારે તારીખ 28મીના રોજ એક વિશેષ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કાર્યક્રમના અધ્યક્ષ તરીકે સ્વામી બૌદ્ધ સારાનંદજી મહારાજ, આસિસ્ટન્ટ જનરલ સેક્રેટરી રામકૃષ્ણ મઠ અને મિશન બેલુર પશ્ચિમ બંગાળ, મુખ્ય મહેમાન પદે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડૉક્ટર નિમાબેન આચાર્ય, કાર્યક્રમના અતિથિ વિશેષ તરીકે કેબિનેટ મંત્રી અને વનમંત્રી કિરીટસિંહ રાણા, રાજ્યના શિક્ષણ મંત્રી અને કચ્છના પ્રભારી કીર્તિસિંહજી વાઘેલા ખાસ ઉપસ્થિત રહેશે। તેમની સાથે પ્રદેશ મહામંત્રી અને કચ્છના સાંસદ વિનોદ ચાવડા પણ ખાસ ઉપસ્થિત રહેશે। આ કાર્યક્રમમાં રામકૃષ્ણ મઠ અને મિશનના સંતોની પણ વિશેષ ઉપસ્થિતિ રહેશે, જેમાં સ્વામી નિખિલેશ્વરાનંદજી અધ્યક્ષ રામકૃષ્ણ આશ્રમ રાજકોટ, સ્વામી આત્મ દીપાનંદજી સચિવ રામકૃષ્ણ મિશન પોરબંદર, સ્વામી ગુણાશ્રમજી સચિવ રામકૃષ્ણ મિશન લીંબડી, સ્વામી પ્રભુ સેવાનંદજી અધ્યક્ષ રામકૃષ્ણ મઠ અમદાવાદ, સ્વામી ઇષ્ટ મયાનંદજી સચિવ રામકૃષ્ણ મિશન વડોદરા, સ્વામી સેવાવ્રતનંદજી સચિવ રામકૃષ્ણ મિશન વિલાસપુર અને સ્વામી મંત્રેશાનંદજી અધ્યક્ષ રામકૃષ્ણ મિશન આદિપુરના લોકો ખાસ હાજરી આપશે। કાર્યક્રમને સફળ બનાવવા માટે નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કર, રામકૃષ્ણ યુવક મંડળ ભુજના કેશવ ગોર અને સ્વામી સુખાનંદજી અધ્યક્ષ રામકૃષ્ણ મઠ ભુજ દ્વારા વિશેષ તૈયારીઓ ચાલી રહી છે। શનિ રવિ બે દિવસ કાર્યક્રમો યોજાનાર છે। રામકૃષ્ણ મઠ ભુજના પ્રતિનિધિ હિસાબે એ લોકોએ મોકલાવ્યો છે અમારે 29 મે જે શ્રી રામકૃષ્ણ યુવક મંડળ, એટલે 53 વર્ષ સુધી કાર્ય કરતા હતા એ લોકો અમને તેની બધી પ્રોપર્ટી રામકૃષ્ણ મઠ બેલુર મઠને અર્પણ કરે છે અને બેલુર મઠના પ્રતિનિધિ હિસાબે મને મોકલાવ્યો છે। તો આજે શ્રી રામકૃષ્ણ યુવક મંડળ હવે રામકૃષ્ણ મઠમાં રૂપાંતરિત થશે। હજુ એ લોકો કાર્ય તો કરતા જ રહેશે, અમારી સાથે રહીને કાર્ય કરશે, પરંતુ એને પૂરી જવાબદારી અત્યારે રામકૃષ્ણ મઠને અર્પણ કરી છે। તો આ જે રામકૃષ્ણ મઠ છે એ સ્વામી વિવેકાનંદના ભાવધારાથી ચાલે છે। સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણ મિશનની પ્રતિષ્ઠા કરી હતી, આજે લગભગ 125 વર્ષ પૂરા થયા છે। સ્વામી વિવેકાનંદે શિવ જ્ઞાને જીવ સેવા, જે પ્રત્યેક મનુષ્યમાં ઈશ્વર છે અને મનુષ્યની સેવા કરવાથી ઈશ્વરની સેવા થાય છે, એ ભાવથી સેવા કરવાનો સંકલ્પ એને પોતાના ગુરુ શ્રી રામકૃષ્ણ પરમહંસ પાસેથી મેળવ્યો હતો। અને આજે રામકૃષ્ણ મઠનો જે લક્ષ્ય છે, આત્મનું મોક્ષાર્થમ જગત હિતાય છે, આજે જગતનું હિત કરતાં કરતાં આત્માની મુક્તિ થાય, તો અમારે 29 મે સવારે પૂરા દિવસ પૂજા થશે આશ્રમમાં અહીં, અને બપોરે ભોગ આરતી હવન એ બધું છે, અને બેલુર મઠથી એક અમારા મોટા મહારાજ આસિસ્ટન્ટ જનરલ સેક્રેટરી શ્રીમદ સ્વામી બૌદ્ધ સારાનંદજી અહીં પધારવાના છે, એની સાથે રાજકોટના અધ્યક્ષ શ્રી રામકૃષ્ણ આશ્રમના સ્વામી નિખિલેશ્વરજી મહારાજ આવશે, પોરબંદર વડોદરા અમદાવાદ અમારા બીજા પણ જે સેન્ટર છે એ બધાના અધ્યક્ષ બધા અહીં આવશે, બધા પધારશે, અને અમે શનિવારે એટલે 28 તારીખે સાંજે સંતવાણીનો પ્રોગ્રામ રાખ્યો છે। અનિરુદ્ધભાઈ આહિર એ પ્રોગ્રામ કરશે સાંજે આશ્રમમાં આરતી પછી, અને જે અમારે 29 તારીખ રવિવારે સાંજે ટાઉન હોલમાં એક ખૂબ મોટો પ્રોગ્રામ છે, એમાં નિમાબેન આચાર્ય જે સ્પીકર છે આવશે, કિરીટસિંહ રાણા પણ આવશે અને કીર્તિસિંહ પણ આવવાના છે, અને અહીં આપણે અહીંના MP એ બધા એમાં આવશે, અને ભુજના જે મોટા મોટા બધા અહીંના પ્રખ્યાત નાગરિક ને બધા સંસ્થા એ પણ એમાં જોડાશે। તો એ દિવસે અમારે સાંજે